હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ દસ વિષય ગુજરાતી પાર્ટ બે તેના એક વાક્યના પ્રશ્નોની પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવી અને સાથે સાથે તેના જોડકણાની પણ સમજૂતી મેળવશું પ્રશ્ન ત્રણ નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન પહેલો અંકિતની લાંબી ગન શાની બનેલી હતી ઉત્તર અંકિતની લાંબી ગન પ્લાસ્ટિકની બનેલી હતી પ્રશ્ન બે વિનુકાકાએ અંકિત પાસેથી ગન કેમ લઈ લીધી ઉત્તર અંકિતે ઝુમર સામે નિશાન તાક્યું હતું તેથી વિનુકાકાએ તેની પાસેથી ગન લઈ લીધી પ્રશ્ન ત્રણ સૌરભ અને અંકિતને વિનુકાકા ટીવી પર કઈ ચેનલ જોવાનું કહેતા હતા ઉત્તર સૌરભ અને અંકિતને વિનુ કાકા ટીવી પર નેશનલ જીઓગ્રાફિક અને ડિસ્કવરી ચેનલ જોવાનું કહેતા હતા મંજુ કાકીની દ્રષ્ટિએ બાળકોના ચહેરા પર શાના કારણે આનંદ છે ઉત્તર મંજુ કાકીની દ્રષ્ટિએ બાળકોને આઈસ્ક્રીમ મળ્યો એના કારણે એમના ચહેરા પર આનંદ છે પ્રશ્ન પાંચ સૌરભ અને અંકિતને કયા ક્લાસમાં દાખલ કરવાનો વિનુ કાકાનો આગ્રહ હતો ઉત્તર સૌરભ અને અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવાનો વિનુ કાકાનો આગ્રહ હતો પ્રશ્ન છ સૌરભને કોમ્પ્યુટર શા માટે શીખવું છે ઉત્તર કોમ્પ્યુટર શીખવાથી ક્લાસમાં વટ પડે એ માટે સૌરભને કોમ્પ્યુટર શીખવું છે પ્રશ્ન સાત નીનાબેન અને સંજય પોતાના શા માટે નસીબદાર માનતા હતા ઉત્તર જેવા પડોશી તેમના દેખરેખ ને કાળજી રાખતા હતા તેથી નીનાબેન અને સંજય પોતાને નસીબદાર માનતા હતા પ્રશ્ન આઠ ગરીબ વસ્તીના બાળકોને ભણાવવાનું નીનાબહેને કેમ છોડી દીધું ઉત્તર નીનાબહેન અંકિતની ફી માટે પૈસાથી ટ્યુશન કરવા માંગતા હતા તેથી તેમણે ગરીબ વસ્તીના બાળકોને ભણાવવાનું છોડી દીધું પ્રશ્ન નવ એક દિવસ મંજુ કાકીએ રીતસર કોની પર હલ્લો કર્યો ઉત્તર એક દિવસ મંજુ નીના નીનાબહેન ઉપર રીત સર હલ્લો કર્યો પ્રશ્ન 10 મંજુકાકી શા માટે એકલા પડી ગયા છે ઉત્તર મંજુકાકીના પતિ એમના દીકરા સરબને રેસના ઘોડાની જેમ દોડાવે છે એ જોઈને એકલા પડી ગયા છે પ્રશ્ન અગિયાર બારણે ઉપરા ઉપરા છાપરી કોણે ઘંડડી વગાડી ઉત્તર બારણે અંકિતે ઉપરા છાપરી ઘંટી વગાડી પ્રશ્ન બાર અંકિતનો ચહેરો કેમ નિમાણો લાગતો હતો ઉત્તર સખત તાવને કારણે અંકિતનો ચહેરો નિમાણો લાગતો હતો પ્રશ્ન તેર મંજુ કાકીના ગયા પછી તૈયાર તૈયાર થતા નીના બહેનની સાડીની પાટલી કેમ હાથમાં રહી ગઈ ઉત્તર મંજુ કાકીની વ્યથાની નીના બહેનની ઉપર એટલી ઘેરી અસર થઈ કે તૈયાર થતા તેમની સાડીની પાટલી હાથમાં રહી ગઈ પ્રશ્ન ચૌદ અંકિતને તાવ હતો છતાં વિનુકાકા શો આગ્રહ રાખતા હતા ઉત્તર અંકિતને તાવ હતો છતાં તે કોમ્પ્યુટર ક્લાસમાં આવે એવો આગ્રહ વિનુકાકા રાખતા હતા પ્રશ્ન પંદર તાવમાં અંકિતને નહીં મોકલવા માટે મક્કમ એવા નીનાબહેન શા માટે બારણામાં જ ઊભા રહી ગયા ઉત્તર વિનુ કાકા અંકિતને લેવા કદાચ ઘરમાં આવી જાય એ ડરથી નીના બહેન બારણામાં જ ઊભા રહી ગયા પ્રશ્ન છોડ સાંજના સમ રસોઈમાં નિમગ્ન નીનાબહેનને ટીવીનો અવાજ સાંભળતા શી નવાઈ લાગી ઉત્તર સાંજના સમય રસોઈમાં નિમગ્ન નીનાબહેનને ટીવી પરના કોઈ ગીતને અંકિત રસપૂર્વક સાંભળી રહ્યો હતો એ જોઈને નવાઈ લાગી પ્રશ્ન સત્તર તાવ ઉતરી જતા નીનાબહેન અંકિતને શા માટે બગીચામાં લઈ ગયા ઉત્તર તાવ ઉતરી જતા નીનાબહેન અંકિતને બગીચામાં લઈ ગયા કારણ કે તેઓ અંકિતને રેશનો ઘોડો બનવા બનાવવા માંગતા ન હતા પ્રશ્ન અઢાર નીનાબહેન તેમના પતિ સંજય પાસે શું માગ્યું ઉત્તર નીનાબહેને તેના પતિ સંજય પાસે અંકિતનું શૈશવ માગ્યું શૈશવ એટલે બાળપણ માગ્યું પ્રશ્ન ઓગણીસ હાથમાંનો ફૂગો અંકિતે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો આ વિધાન અંકિતની કઈ મનસ્થિતિ સૂચવે છે ઉત્તર હાથમાંનો ફૂગો અંકિતે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો આ વિધાન અંકિતને બાળ સહજ સ્વતંત્રતા અને મુક્તિ ગમે છે એવું સૂચવે છે પ્રશ્ન વીસ વિનુકાકા ભણાવતા તેમાં અંકિત શા માટે ધ્યાન આપતો ન હતો ઉત્તર અંકિતને ભણાવતા વારંવાર ઉતારી પાડતા હતા તેથી તે ધ્યાન આપતો ન હતો પ્રશ્ન એકવીસ અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા ઉત્તર અંકિતની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની પુસ્તકો ભેટ મળ્યા હતા પ્રશ્ન રેશનો કૃતિમાં નીનાબહેન અને સંજયને સાથી હાસ થઈ ઉત્તર રેશનો ઘોડો કૃતિમાં નીનાબહેન અને સંજયને અંકિત સૌરભનો વર્ગ જુદો થવાની હાસ થઈ પ્રશ્ન ત્રેવીસ અંકિતે લાડથી એની બહેન એની નાની બહેનનું નામ શું પાડ્યું હતું ઉત્તર અંકિતે લાડથી એની નાની બહેનનું નામ ફોરમ પાડ્યું હતું પ્રશ્ન નીનાબહેન નું મન કોને જોઈને અજબ સુખ નો અનુભવ કરતું હતું ઉત્તર અંકિતને ફોરમ પર ઓળખોળ થતો જોઈને નીનાબહેન નું મન અજબ સુખ નો અનુભવ કરતો હતો

અંકિતને તેના મમ્મી પપ્પાએ શી ભેટ આપી ઉત્તર અંકિત ને ઘડિયાળ ભેટ મળી છતાં એના ચહેરા ઉપર શા માટે ઉદાસી છવાઈ ગઈ હતી ઉત્તર અંકિતને ઘડિયાળ ભેટ મળી છતાં એના ચહેરા ઉપર ઉદાસી છવાઈ ગઈ કારણ કે તે એના મમ્મી પપ્પાનું સપનું પૂરું કરી શક્યો ન હતો પ્રશ્ન ઓગણત્રીસ સંજયનું મૃત્યુ સાથી થયું ઉત્તર નીનાના પતિ સંજયનું મૃત્યુ કિડની ફેલ થવાથી થયું હતું પ્રશ્ન ત્રીસ અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય ન ઉત્તર અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી પ્રશ્ન કોની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે ઉત્તર વિનુ કાકા મંજુ કાકીની આંખમાં ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે પ્રશ્ન બત્રીસ

કોઈ વાર થાય કે કે વાર્તા સંગ્રહના સર્જકનું નામ પ્રશ્ન નામ રેશનો ઘોડો વાર્તા કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે ઉત્તર રેશનો ઘોડો વાર્તા કોઈ વાર થાય કે નામના વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે પ્રશ્ન ચાર પ્રશ્ન આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પ્રશ્ન વિનુ કાકા વાત કહેતા એ નિશાન ઊંચું રાખવું બી નિશાન નીચું રાખવું સી અન્ય નિશાન બનાવવું ડી ક્યારેય કોઈ નિશાન ન રાખવું ઉત્તર એ નિશાન ઊંચું રાખવું પ્રશ્ન બે અંકિતના માતા પિતાનું સપનું હતું કે એ તે માત્ર ડિગ્રીઓ મેળવે બી તે ઉમદા માણસ બને સી તે ડોક્ટર બને ડી તે ખૂબ પૈસાવાળો બને બી તે ઉમદા માણસ બને પ્રશ્ન પાંચ નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો એ અ અને બ ઉપતી આપી છે એટલે કે જે વાક્ય બોલે છે તે અને બ માં આપ્યું છે પાત્ર ચાલ બદમાશ ક્યાંનો તો પહેલી જ લાઈનમાં એટલે કે પાઠના પહેલી થી બીજી લાઈન ની અંદર જ કોણ બોલે છે તો કે વિનુ કાકા તો એની સામે શું આવશે ઈ વિનુ કાકા સેકન્ડ કપાળ તમારું એ આનંદ આઈસ્ક્રીમ નો છે તો સેકન્ડ માં કોણ બોલે છે તો કે મંજુ કાકી તો જવાબ આવશે ડી મંજુકાકી ના મમ્મી મારે કોમ્પ્યુટર શીખવું જ છે તમારે માટે ખૂબ લાગણી છે જવાબ આવશે બી નીના બહેન ચોથામાં બી ત્યાર પછી આપણે જોઈએ બે ઉક્તિ અને પાત્ર તમે તો અંકિતને કરી મૂકશો આ વાક્ય કોણ બોલે છે અંકિત તો શું જવાબ આવશે બી ત્રણ હવે મારે અંકિતને કોઈ ક્લાસમાં ક્લાસ કરાવવા નથી તો એ બોલે છે નીનાબહેન જવાબ આવશે ડી ચાર જરૂર પણ મોંઘી તો નથી ને જવાબ આવશે સંજય પ્રશ્ન ઉક્તિ અને પાત્ર બેટા મારી પરીક્ષામાં તો તું પાસ હો પહેલામાં આવશે મંજુકાકી એટલે કે ડી બીજું સોરી પપ્પા તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો બીજામાં આવશે અંકિત એટલે કે એ ત્રણ હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું તેમાં આવશે ઈ વિનુ કાકા ચાલ તું એક ઉમદા માણસ બને એવું અમે ઈચ્છતા હતા જવાબ આવશે સી નીનાબહેન જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બે આઇકન ઉપર ક્લિક કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો